नमस्कार एनके किड्स एजुकेशन मां तमारू स्वागत छे। बीजा सत्रनो धोरण 8 ની અંદર પ્રથમ પાઠ છે ધાર્મિક સામાજિક જાગૃતિ, તેના વિશે આપણે ચર્ચા કરીશું। ધાર્મિક સામાજિક જાગૃતિ। વિદ્યાર્થી મિત્રો, હાલ આપણે 21મી સદીમાં જીવી રહ્યા છીએ, ત્યારે પણ ઘણી બધી અંધશ્રદ્ધાઓ કુરિવાજો આજે પણ જોવા મળે છે। તો આ જે અંધશ્રદ્ધા કુરિવાજો છે એ 19મી સદીની અંદર પણ આપણા ભારતીય સમાજમાં જોવા મળતી હતી। એ વખતમાં અંધશ્રદ્ધાઓ, વહેમો, અજ્ઞાનતા, કુરિવાજો, જ્ઞાતિ પ્રથા આવા ઘણા બધા અનિષ્ટો હતા, એની ચુંગાલમાં આપણો ભારતીય સમાજ ફસાયેલો હતો। અને જે સંકુચિત અને કૂપમંડુક સમાજ હતો એમાં સ્ત્રીઓની હાલત તો સૌથી બદતર હતી। બાળકીને પણ દૂધ પીતી કરવાનો રિવાજ હતો। આ ઉપરાંત સતી પ્રથા, વિધવા વિવાહ નિષેધ, એટલે કે વિધવા ફરીથી લગ્ન કરી શકે નહીં, એવા ઘણા બધા કુરિવાજો એ સમયની અંદર વ્યાપેલા હતા। પ્રાચ્યતય શિક્ષણને કારણે, એટલે કે પશ્ચિમ દેશોનું જે શિક્ષણ, એના લીધે થોડાક અનિષ્ટો દૂર કરવા માટે એ 19મી સદીની અંદર નવજાગૃતિ આવી, અને એ નવજાગૃતિ ઘણા બધા સામાજિક અને ધાર્મિક સુધારણાના આંદોલનો શરૂ થયા, અને ઘણા બધા સમાજ સુધારકોએ એ કામ કર્યું, અને એમાં સૌ પ્રથમ હતા રાજા રામમોહન રાય। તો આપણે હવે રાજા રામમોહન રાય વિશે સમજીએ। રાજા રામમોહન રાય, તો રાજા રામમોહન રાયનો જન્મ ઈસવીસન 1772માં બંગાળના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં બ્રાહ્મણ કુટુંબની અંદર થયો હતો। રાજા રામમોહન રાયનું લગ્ન બાળપણમાં થયું હતું। હવે જ્યારે એમના ભાઈનું અવસાન થાય છે ત્યારે એમના ભાભી સતી થયા, એટલે કે એમની જોડે એ અગ્નિમાં ભળ્યા, બળીને મરી ગયા। એટલે આ જે ઘટના હતી એ રાજા રામમોહન રાયને ખૂબ જ અસર કરી, એમને લાગ્યું કે આ ખોટું છે। એટલા માટે એમણે સતી પ્રથા, બાળ લગ્ન, જ્ઞાતિ પ્રથા, બાળકને દૂધ પીતી કરવાનો રિવાજ, આ બધા જે રિવાજ હતા એનો એમને વિરોધ કર્યો, અને એ માટે એમણે કેટલાય આંદોલનો ચલાવ્યા। તેમણે ઈસવીસન 1821માં બંગાળીમાં સંવાદ કૌમુદી અને ઈસવીસન 1822માં ફારસી ભાષામાં મીરાત ઉલ અકબર નામના સમાચાર પત્રો શરૂ કર્યા હતા। ત્યારબાદ ઈસવીસન 1828માં બ્રહ્મો સમાજની સ્થાપના કરી હતી। રાજા રામમોહન રાયે કોલકાતાની અંદર એક હિન્દુ કોલેજની સ્થાપના કરી। આ ઉપરાંત તેમણે એ વખતની જે બ્રિટિશ સરકાર હતી તેમણે ભલામણો કરી, અને એ ભલામણો હતી અખબારી સ્વાતંત્રની, વાણી સ્વાતંત્ર, સ્ત્રી અધિકાર, વ્યક્તિ સ્વાતંત્ર અને કારોબારીથી ન્યાયતંત્રને અલગ રાખવા। તો આ બધી જે બાબતો હતી એની બ્રિટિશ સરકારને રાજા રામમોહન રાયે ભલામણ કરી। રાજા રામમોહન રાયે જે સતી પ્રથા હતી, કારણ કે એમના ભાભી જે સતી થયા હતા એ એમને સૌ પ્રથમ એનો વિરોધ કર્યો હતો, તો એના વિરોધની અંદર એમણે એ ઝુંબેશ ચાલુ રાખી હતી, અને એના પરિણામે ઈસવીસન 1829ની અંદર એ વખતના અંગ્રેજ ગવર્નર હતા વિલિયમ બેન્ટિક, એમણે સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો, અને આ રીતે રાજા રામમોહન રાયે 19મી સદીમાં ભારતની નવજાગૃતિ માટેની સામાજિક, ધાર્મિક અને રાજકીય ચળવળનો પાયો નાખ્યો હતો। દિલ્હીના બાદશાહે પોતાના જાગીરી હક અંગેના કેસ બાબતે રાજા રામમોહન રાયને ઈસવીસન 1830ની અંદર ઇંગ્લેન્ડ મોકલ્યા, જ્યાં એમનું 1833માં બ્રિસ્ટોલ મુકામે અવસાન થયું, અને એમણે જે સમાજ, જે સંસ્થાની સ્થાપના કરી હતી એ બ્રહ્મો સમાજે હિન્દુ સમાજની દ્રષ્ટિ બદલવામાં અગત્યનો ફાળો આપ્યો હતો, અને હિન્દુના જે ધર્મ છે એની અંદર જડ અને અંધશ્રદ્ધાવાળા જે વિચારો હતા એ એમણે દૂર કર્યા હતા। બીજા એક સમાજ સુધારક વિશે વાત કરીએ, દયાનંદ સરસ્વતી। દયાનંદ સરસ્વતીનો જન્મ સૌરાષ્ટ્રના મોરબી નજીક ટંકારા ગામમાં સનાતન બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો। હવે જ્યારે નાના હતા ત્યારે એમને જે મૂર્તિ પૂજા અને કર્મકાંડ એની બિનઉપયોગિતા સમજાય, હવે એમને એવું લાગતું હતું કે મૂર્તિ પૂજા અને કર્મકાંડ કંઈ કામનું છે નહીં, એટલા માટે આ સત્યની શોધમાં એમણે ગુરુત્યાગ કર્યો, અને 15 વર્ષ સુધી એ દેશભરમાં પરિભ્રમણ કર્યું અને યોગનો અભ્યાસ કર્યો। સંન્યાસ લઈ
એમણે મથુરામાં સ્વામી વિરજાનંદ પાસે હિન્દુ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. સ્વામી દયાનંદ સરસ્વતીએ વર્ગ અને જ્ઞાતિવિહીન સમાજ રચના દ્વારા ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય દ્રષ્ટિએ દેશની એકતા સાધવાનો પ્રયત્ન કર્યો. તેમણે વેદોમાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિના દર્શન કર્યા. હવે એમણે વેદમાં જોયું કે આપણા ભારતીય ધર્મ અને સંસ્કૃતિ વેદોમાં છે, એટલા માટે એમણે લોકોને વેદો તરફ પાછા વળવાનો બોધ આપ્યો. સાથે એમણે એક સત્યાત પ્રકાશ નામના ગ્રંથની પણ રચના કરી. એમણે લોકોને જણાવ્યું કે વેદોની અંદર મૂર્તિ પૂજા, ક્રિયાકાંડ, બાળ લગ્ન, સતી પ્રથા અને અસ્પૃશ્યતા નો ક્યાંય ઉલ્લેખ જોવા મળતો નથી, અને એટલા માટે એમણે લોકોને એકેશ્વરવાદનો બોધ આપ્યો. તેઓ હિન્દી ભાષામાં પોતાના બોધ આપતા હતા, તેથી તેમના વિચારો દેશના લોકો સુધી પહોંચી શકે, કારણ કે હિન્દી એ આખા દેશની ભાષા હતી અને દરેક લોકો હિન્દી ભાષા સમજી શકતા હતા. ત્યારબાદ દયાનંદ સરસ્વતીએ 1875ની અંદર આર્ય સમાજની સ્થાપના કરી. લાહોર, પંજાબ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં એમની જે સંસ્થા હતી, એમની આર્ય સમાજ, એનો ઝડપથી પ્રચાર થયો. એના પરિણામે લોકોની અંદર ઝડપી સામાજિક પરિવર્તન જોવા મળ્યું. આર્ય સમાજે ધર્માંતર પામેલા હિન્દુ ધર્મને હિન્દુ ધર્મમાં પાછા લાવવા માટે એક શુદ્ધિ ચળવળ શરૂ કરી, અને એના કારણે જે પરધર્મ સ્વીકાર્યો હોય કે સ્વીકાર ફરજ, એટલે કે કોઈએ ફરજિયાત સ્વીકાર લીધો હોય, કોઈને સ્વીકારવો પડ્યો, તો એવા બધા જ હિન્દુઓને પાછા લાવવા માટે એમણે પ્રથમવાર દ્વાર ખુલ્લા મૂક્યા. સ્વામી દયાનંદ સરસ્વતીનું અવસાન થયું ત્યારબાદ એમની જે સંસ્થા હતી એને લાલા હંસરાજ, પંડિત ગુરુદત્ત અને લાલા લજપતરાય જેવા નેતાઓએ એની અંદરની જે પ્રવૃત્તિઓ તે ચાલુ રાખી. સ્વામી શ્રદ્ધાનંદ હતા, એમણે ઈસવીસન 1902માં હરિદ્વાર પાસે આવેલા કાંગડી ગુરુકુળ સ્થાપ્યું. આ ઉપરાંત વડોદરાની અંદર આર્ય કન્યા વિદ્યાલય શરૂ કરવામાં આવી, અને જ્યાં શિસ્ત, શ્રમ, સંયમ અને ચારિત્રના પાઠોનું શિક્ષણ આપવામાં આવતું હતું. હવે આપણે વાત કરીશું રામકૃષ્ણ પરમહંસની. રામકૃષ્ણ પરમહંસ ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર અને બધા જ ધર્મોના સત્યને પામનાર સંત અને સુધારક હતા. તેમનો જન્મ બંગાળના હુગલી જિલ્લાના કામારપુકુર ગામમાં થયો હતો. એમને નાનપણથી જ ધાર્મિક પ્રવૃત્તિઓમાં બહુ રસ હતો, અને તે કોલકાતા પાસે એક દક્ષિણેશ્વરની અંદર કાલી માતાનું મંદિર હતું, એના એ પૂજારી હતા. તેમણે ઈશ્વરને વિવિધ રૂપે પામવાનો પ્રયત્ન કર્યો હતો, અને તેમના શુદ્ધ ચારિત્ર અને જ્ઞાન ભક્તિના ઉપદેશથી અનેક લોકો તેમની પાસે આવતા હતા. કેશવચંદ્ર સેન અને દયાનંદ સરસ્વતી સહિત ઘણા ધાર્મિક સુધારકો તેમની પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું, અને પ્રાચ્યતય અસરમાં આવેલા લોકોને રામકૃષ્ણ પરમહંસના બોધથી પોતાના ધર્મ અને સંસ્કૃતિમાં પુનઃ શ્રદ્ધા પેદા થઈ. એટલે કે પશ્ચિમના દેશોની અસરમાં જે લોકો આવ્યા હતા એ લોકોને પણ રામકૃષ્ણ પરમહંસનો જે બોધ હતો એનાથી એ પોતાના ધર્મ અને સંસ્કૃતિમાં માનવા લાગ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 3 સમાજ સુધારકો વિશે વાત કરી. બાકીના સમાજ સુધારકો વિશે આપણે બીજા ભાગની અંદર વાત કરીશું. આભાર.